नमस्ते बाल मित्रों, डिग्री नो तमाम विद्या ना डिग्री ना आपणे समझी गया पछी एक नानकड़ो केवो मुद्दो छे द्विगुणात्मक डिग्री एटले डबल कम्पेरिजन एटले द्विगुणात्मक डिग्री। ओके, अने बहु नानो सेशन छे पण समझवानो प्रयत्न करिए। आ प्रकारनी डिग्री छे ने बाल मित्रो, एमां कम्पेरेटिव डिग्री ना विशेषणो बे वखत वपराय छे, एटले ईआर अथवा मोर वाळुं विशेषण એને આપણે બે વખત યુઝ કરવાનો છે, બરાબર છે? અને એનો ઉપયોગ આપણા ગુજરાતી ટ્રાન્સલેશનમાં કઈ જગ્યાએ થાય છે, ગુજરાતી રોજબરોજના ઉપયોગમાં ક્યાં થાય છે તો જોઈએ તો ગુજરાતીમાં આપણે બોલીએ ને જેટલું વધારે એટલું વધારે, જેટલું ઓછું એટલું ઓછું વડે દર્શાવાય છે। જેટલું વધારે ઝડપી ચાલશો એટલા વહેલા પહોંચશો આપણે બોલીએ ને, જેટલું વધારે શીખશો એટલા વધારે સમજશો, તો જેટલું વધારે એટલું વધારે, જેટલું ઓછું એટલું ઓછું, આ રીતે જે આપણે બોલીએ છીએ। અને અંગ્રેજીમાં એને ધ, જો ધ આર્ટિકલ હમણાં ચોથી સૂચના મૂકું છું તો તમારે ફરજિયાતપણે કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણોની આગળ ધ આર્ટિકલ વાપરવાનો છે, એટલે ધ ઈઆર અથવા મોર ટપકા, ધ ઈઆર અથવા મોર વડે દર્શાવાય છે, વચ્ચે કંઈક હોય વિશેષણ। આટલું ઈઝી, કંઈ કરવાનું નથી બાળ મિત્રો। ધ ઈઆર મોર વડે દર્શાવાય છે। રચનાને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ધ ઈઆર મોર વાળું વિશેષણ પ્લસ કરતા પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ કાળ મુજબ ફરી પાછી કોપી પેસ્ટ, ધ ઈઆર મોર વાળું વિશેષણ પ્લસ કરતા પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ, અન્ય શબ્દો હોય તો મૂકવાના, આટલું જ કરવાનું છે, કશું કરવાનું નથી। ઉદાહરણ સાથે આપણે સમજીએ તો આને જરાક હું વિડીયોને ઉપર લઈ લઉં છું। ધ હાઉસ ઇઝ સ્મોલ, આ ઘર નાનું છે, ઇટ ઇઝ ચીપ, તે સસ્તું છે, યુઝ ડબલ કમ્પેરિઝન, આ રીતે પૂછે તો ધ સ્મોલર વિશેષણ સ્મોલ છે એનું કમ્પેરેટિવ ડિગ્રી, ધ સ્મોલર રચના મુજબ ધ હાઉસ ઇઝ, ધ ચીપર ઇટ ઇઝ, ધ સ્મોલર ધ હાઉસ ઇઝ, ધ ચીપર ઇટ ઇઝ, ઘર જેટલું નાનું એટલું વધારે સસ્તું, આટલું ઈઝી। બીજું ઉદાહરણ જોઈએ, વી પ્લેડ મોર, વી એન્જોયડ મોર, અમે વધારે રમ્યા, અમે વધારે આનંદ કર્યો, જેટલું વધારે રમ્યા એટલો વધારે આનંદ કર્યો, ધ મોર વી પ્લેડ ધ મોર વી એન્જોયડ। ઈઝી વસ્તુ કરવાની છે બાળ મિત્રો, કાંઈ છે ને। હજી આગળ ઉદાહરણો સાથે સમજીએ, રચના સેમ છે તમારી સામે, મેં આગળમાંથી અહીંયા રાખી દીધી જેથી કરીને તમે સમજી શકો। કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ક્યારેક આવું વાક્ય પૂછે, ધ બિગર ધ ટીવી ઇઝ શોવિંગ ડબલ કમ્પેરિઝન, તો ઈઝી તમારે મૂકી દેવાનું, ધ કોસ્ટલીયર ઇટ ઇઝ, ટીવી જેટલું મોટું એટલું વધારે મોંઘું। ચોથું ઉદાહરણ જોઈએ, ધ ઓલ્ડર ધ મેન ઇઝ, જો ડુએસ ડાયરેક્ટેડમાં પૂછે તો પણ તમને આવડી જાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પૂછે તો પણ તમને આવડી જવું જોઈએ। ધ ઓલ્ડર ધ મેન ઇઝ, માણસ જેટલા ઉંમર લાયક, ધ વાઇસર હી ઇઝ, એટલા વધારે સમજો અથવા ડાયા, ગુજરાતીમાં વાક્ય કરીએ આપણે, માણસ જેટલો વધારે મહાન એટલો વધારે વિનમ્ર, રચના મુજબ જ આલીએ, મહાન વિશેષણ છે તો કમ્પેરેટિવનું ધ ગ્રેટર ધ મેન ઇઝ, ધ હમ્બલર હી ઇઝ, આટલું જ। એના પછી જોઈએ, રાજ્ય જેટલું નાનું એટલા વધારે લોકો ખુશ, તો ફરીથી ધ સ્મોલર ધ સ્ટેટ ઇઝ ધ હેપીયર ધ પીપલ આર, પીપલ બહુ વચનો એટલે આર, ગુજરાતી આ રીતે પણ બને। એના પછી જોઈએ ડબલ કમ્પેરિઝન આગળ જોઈએ, એવી જ રીતે યુ ગો સૂન, તમે જલ્દી જાઓ, યુ વિલ રીચ અર્લી, તમે વહેલા પહોંચશો, જેટલા ઝડપી જશો ઝડપથી જશો વહેલા જશો, સૂન એટલે ઝડપથી તાત્કાલિક, એટલા વહેલા પહોંચશો, ધ સૂનર યુ ગો ધ અર્લીયર યુ વિલ રીચ, ભવિષ્યકાળ છે, આટલું જ। એના પછી જોઈએ, ધ ચિલ્ડ્રન આર સ્મોલ, બાળકો નાના છે, દે આર નોટી, તેઓ તોફાની છે, તો બાળકો જેટલા નાના એટલા વધારે તોફાની, આપણે કહીએ ને મોટો થાય એટલે સુધરી જાય, ધ સ્મોલર ધ ચિલ્ડ્રન આર ધ નોટીયર ધે આર, બાળકો જેટલા નાના એટલા વધારે સમજો, આટલું ઇઝીલી
બાળ મિત્રો આ વસ્તુ તમે સમજવાની છે. હવે તમારી સામે ચાલો ભણીએ કેટલાક વાક્યો છે. લેટ્સ લર્ન મોર, બી બ્રાઇટર. તમામ વાક્યો આપણા ગ્રામરની બુકમાં છે. ઓકે, હા, આપણે જરા વિડીયોને અપ લેવલમાં લઈ જાય જેથી કરીને સમજી શકો. ધ ટીવી ઇઝ બિગ, ઇટ ઇઝ કોસ્ટલી. તો ધ બિગર ધ ટીવી ઇઝ, ધ કોસ્ટલીયર ઇટ ઇઝ. પછી છે હર્ષ અર્ન્સ મોર, હી સ્પેન્ડ્સ મોર. હર્ષ વધારે કમાય છે, વધારે વાપરે છે. ધ મોર હર્ષ અર્ન્સ, ધ મોર હી સ્પેન્ડ્સ. પૂનમ ટ્રાઈડ હાર્ડ, શી પ્રોગ્રેસ્ડ મચ. પૂનમ વધારે પ્રયત્ન કરે છે, પ્રયત્ન કર્યો, તેણે વધારે પ્રગતિ મેળવી. ધ હાર્ડર પૂનમ ટ્રાઈડ, ધ મોર શી પ્રોગ્રેસ્ડ. વી પ્લેડ મોર, વી એન્જોયડ મોર. આપણે આગળ હમણાં વાક્ય બનાવ્યું, ધ મોર વી પ્લેડ, ધ મોર વી એન્જોયડ. આઈ નો હિમ, આઈ લાઈક હિમ. ધ મોર આઈ નો હિમ, ધ મોર આઈ લાઈક હિમ. ક્યારેક વિશેષણો ન મળે ને બાળ મિત્રો, તો તમારે મોર વિશેષણ મૂકી દેવાનું. ધ મોર, ધ મોર. ઓકે, સી ઓબ્ઝર્વ્સ, સી લર્ન્સ મોર. ધ મોર સી ઓબ્ઝર્વ્સ, ધ મોર સી લર્ન્સ. જેટલું વધારે નિરીક્ષણ કરશે એટલું વધારે શીખશે. યુ આર રીચ, યુ મસ્ટ બી જનરસ. તમે જે પૈસાદાર છો તમારે ઉદાર બનવું જોઈએ. ધ રિચર યુ આર, ધ મોર જનરસ યુ મસ્ટ બી. They finish their work soon, they go early. The sooner they finish their work, the earlier they go. The man is old, he is wise. હમણાં આગળ કરાવ્યું. The older the man is, the wiser he is. એના પછી જોઈએ. He exercises daily, he becomes strong. The more he exercises daily, the stronger he becomes. The school is clean, the students are healthy. The cleaner the school is, the healthier the students are. એના પછી you are talkative, talkative એટલે વાતુડિયા. Your name is spread. તમે જેટલે વધારે વાતુડિયા છો તમારું નામ ફેલાશે. The more talkative you are, the more your name is spread. એના પછી the man is fat, he looks ugly. માણસ જાડો છે તે કદરૂપો દેખાય છે. The fatter the man is, the uglier he looks. એના પછી છે હરેશ ટોક ફાસ્ટ, we understand less. The faster Harish talks, pachi the less we understood, less than. Ena pachi Binal spends more, she saves less. Binal vadhare kharch karse teni ochu bachavse. The more Binal spends, the less she saves. The state is richer, the people are happy. Rajya samrudh, loko khush. The richer the state is, the happier the people are. એના પછી the children are small, they are naughty. The smaller the children are, the naughtier they are. એના પછી it rains, it gets cold. વરસાદ વધુ વરસશે તો વધારે ઠંડી પકડાય. The more it rains, the colder it gets. હું આ જે બનાવું છું એ તમારે સાંભળવાનું છે ને, બધા વાક્યો લેસનમાં લખવાના છે 40-40. ઓકે, એના પછી ચાંદની એટ લેસ, સી બીકેમ મોર હેલ્ધી. ધ લેસ ચાંદની એટ, ધ હેલ્ધીયર સી બીકેમ. અહીંયા થોડીક મિસ્ટેક છે, મોર આવશે નહીં બાળ મિત્રો, ખાસ ધ્યાન આપજો. ઓકે, એના પછીનું વાક્ય છે ધ ટીચર ઇઝ ક્લેવર, હી ઇઝ મોર સક્સેસફુલ. ધ ક્લેવરર ધ ટીચર ઇઝ, ધ મોર સક્સેસફુલ હી ઇઝ. એના પછીનું વાક્ય છે ધ વેસ્ટ લેસ્ટ, વી વોન્ટ લેસ્ટ. બગાડ ઓછો કરશો તો આપણે ઓછું ઈચ્છશું. તો ધ લેસ વી વેસ્ટ, સોરી, ધ લેસ ધ વેસ્ટ, ધ લેસ વી વોન્ટ. ઓકે, યુ સ્પીક મચ, યુ આર રિસ્પેક્ટેડ મોર. ઓછું બોલશો તો વધારે માન મળશે. તો ધ મોર યુ સ્પીક, સોરી, વધારે બોલશો તો ધ મોર યુ સ્પીક, ધ મોર યુ આર રિસ્પેક્ટેડ. તેવી રચના છે. ધ મેન ઇઝ ગ્રેટ, હી ઇઝ હમ્બલ. આગળ જ બાકી આવ્યું, ધ ગ્રેટર ધ મેન ઇઝ, ધ હમ્બલર he is. You work hard, you gain much. તમે વધારે મહેનત કરશો તો વધારે મેળવશો. The harder you work, the more you gain. એના પછી you travel much, you become smart. The more you travel, the smarter you become. એના પછી the healthier the man is, the longer he lives. માણસ જેટલો તંદુરસ્ત એટલું વધારે જીવે. The roads are good, it is easy to drive. રસ્તાઓ સારા, ડ્રાઈવ કરવું સહેલું. ધ બેટર ધ રોડ આર, ધ ઇઝીયર ઇટ ઇઝ ટુ ડ્રાઈવ. ધ વર્કશોપ ઇઝ બિગ,
ઇટ પ્રોફિટ્સ આર લાર્જ. વર્કશોપ જેટલો મોટો એનો નફો એટલો વધારે. ધ બિગર ધ વર્કશોપ ઇઝ ધ લાર્જર ઇટ્સ પ્રોફિટ્સ આર. ધ બાઇક ઇઝ સ્મોલ ઇટ ઇઝ ચીપ. મોટરસાયકલ જેટલું નાનું એટલું સસ્તું. ધ સ્મોલર ધ બાઇક ઇઝ ધ ચીપર ઇટ ઇઝ. એના પછી ધ હાઉસ ઇઝ સ્મોલ ઇટ ઇઝ ગુડ ટુ ક્લીન. ઘર નાનું સફાઈ માટે સારું. તો ધ સ્મોલર ધ હાઉસ ઇઝ ધ બેટર ઇટ ઇઝ ટુ ક્લીન. ધ ટેમ્પલ ઇઝ નિયર ઇટ ઇઝ ગુડ ટુ વર્શિપ. મંદિર નજીક જેટલું પૂજા માટે સારું. ધ નિયરર ધ ટેમ્પલ ઇઝ ધ બેટર ઇટ ઇઝ ટુ વર્શિપ. રાધા ઇઝ મોર લર્નડ સી ઇઝ વાઇસર. ધ મોર ઇઝ રાધા લર્નડ ધ વાઇસર સી ઇઝ. ધ સ્ટોરી ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇટ ઇઝ ઇઝી ટુ રીડ. ધ મોર ઇન્ટરેસ્ટિંગ ધ સ્ટોરી ઇઝ ધ ઇઝીયર ઇટ ઇઝ ટુ રીડ. એના પછી ધ લેસન ઇઝ શોર્ટ ઇટ ઇઝ બેટ ટુ ધ સ્ટુડન્ટ. પાઠ જેટલો નાનો વિદ્યાર્થીઓ માટે ખરાબ. ધ શોર્ટર ધ લેસન ઇઝ બેડ નું વોર્સ થશે. અને કમ્પેરેટિવમાં વોર્સ, સુપરલેટિવમાં વોર્સ્ટ. ધ શોર્ટર ધ લેસન ઇઝ ધ વોર્સ ઇટ ઇઝ ટુ ધ સ્ટુડન્ટ. માધવ ઇઝ મોર કેરલેસ હી ઇઝ કોલ્ડ એટ મચ. ધ મોર કેરલેસ માધવ ઇઝ ધ મોર હી ઇઝ કોલ્ડ એટ. પીવી રચના છે. ધ હોર્સ ઇઝ સ્ટ્રોંગ ઇટ રન્સ ફાસ્ટ. ધ સ્ટ્રોંગર ધ હોર્સ ઇઝ ધ ફાસ્ટર ઇટ રન્સ. ધ કમ્પ્યુટર ઇઝ સ્મોલ ઇટ ઇઝ ઇઝી ટુ કેરી. કમ્પ્યુટર જેટલું નાનું ઉચકવામાં સહેલું. ધ સ્મોલર ધ કમ્પ્યુટર ઇઝ ધ ઇઝીયર ઇટ ઇઝ ટુ કેરી. સી વિલ ક્લાઇમ્બ હાઈ સી વિલ સી મચ. જેટલી વધારે ઉપર ચડશો એટલું વધારે દેખાશે. ધ હાયર સી વિલ ક્લાઇમ્બ ધ મોર સી વિલ સી. અને લાસ્ટ છેલ્લું વાક્ય છે બાળ મિત્રો, સી નોઝ મોર સી વોન્ટ્સ મોર. તો ધ મોર સી નોઝ ધ મોર સી વોન્ટ્સ. જેટલું વધારે જાણશે એટલું વધારે ઈચ્છશે. આ રીતે બાળ મિત્રો આ વાક્યો ઇઝીલી તમે બનાવી શકશો. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બહુ નાનું એવું સેશન હતું આ ડબલ કમ્પેરિઝનનું. અહીંયા સંપૂર્ણપણે ડિગ્રી આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી તમને બાળ મિત્રો એક નવા જ ગ્રામરના ટોપિક સાથે ફરીથી મળશું. ત્યાં સુધી ગુડ બાય. આવજો. Take care.